મિત્રો એબીજી સમાચારમાં આપ સર્વેનો હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો આજે છે જન્માષ્ટમી, જન્માષ્ટમીની આપ સર્વેને હાર્દિક શુભકામનાઓ. દર્શક મિત્રો આજે અમે તમને લઈ જઈશું ભારતના અનેક સ્થળોએ કૃષ્ણના દર્શન કરવા અને સાથે જોઈશું મટકી ફોર્ટ. જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જન્માષ્ટમીના પર્વ નિમિત્તે લોકોમાં અનેરો ઉલ્લાસ જોવા મળે છે. જન્માષ્ટમીના પર્વ પર લોકો ફરવાલાયક સ્થળોએ ઉમટી પડે છે અને જન્માષ્ટમીના મેળાની તો વાત જ અનોખી છે. 5 દિવસનો આ મેળો લોકોમાં આનંદ ભરી જાય છે અને આઠમ એટલે કે ભગવાન કૃષ્ણનો જન્મદિવસ, લોકો આઠમના દિવસે મટકીઓ ફોડે છે, ભગવાન બાલકૃષ્ણની લીલાઓના નાટ્યો ભજન કીર્તનો કરે અને જ્યારે રાત્રિના 12 વાગે ત્યારે ભગવાન કૃષ્ણને જન્મ થાય ત્યારે લોકો જય કનૈયા લાલકી અને ઉલ્લાસ સાથે નંદ ઘેરા નંદ ભયોના કીર્તનો કરી ભગવાન કૃષ્ણનો જન્મદિવસ ઉજવે છે અને ભગવાન કૃષ્ણની ભક્તિમાં લીન બની જાય છે. આ 7મા-8મા તહેવારોમાં લોકો ફરવાલાયક સ્થળોએ પણ જાય છે. મથુરામાં વાગી મોરલી, ગોકુળમાં કેમ રે વાયર ફુરાઈ રણછોડજી, સોના નાહી ડોળે દુવારકામાં દીવા બળે, અરે સોના નાહી ડોળે દુવારકામાં દીવા બળે. સોના નાહી ડોળે દુવારકામાં દીવા બળે, અરે સોના નાહી ડોળે દુવારકામાં દીવા બળે. મથુરામાં વાગી મોરલી, ગોકુળમાં કેમ રે વાયર ફુરાઈ રણછોડજી, સોના નાહી ડોળે દુવારકામાં દીવા બળે, અરે સોના નાહી ડોળે દુવારકામાં દીવા બળે. કાનજી તારી માં કેશે પણ અમે કાનુડો કેશોરે, માખણ ખાતા માખણ ખાતા ન તું આવડતું, મુખ હતું તારો એઠોરે, મુખ હતું તારો એઠોરે, માખણ ખાતા તારો એઠો રે, મુખ હતું તારો એઠો.
આવીએ છીએ શિમલામાં, જે ઠંડો પ્રદેશ છે, જેમાં પણ ભગવાનના દર્શન કરતા લોકો જોવા મળી રહ્યા છે. લોકો જન્માષ્ટમીની રજાઓમાં દેશ વિદેશોની ટૂર કરતા હોય છે, જેમાં શિમલા જઈએ તો આપણા ગુજરાતીઓ વધુ જોવા મળે છે. અને ભગવાનના મંદિરો, જોવાલાયક સ્થળો, ત્યાંના ટાપુઓ વગેરેનો નજારો જોવામાં લોકો આનંદમાં વ્યાપી જાય છે. ત્યાંના મંદિરો એક અનોખી ખ્યાતિ ધરાવે છે. ત્યાંનો નજારો જોઈ એવું લાગે જાણે આંખમાં એક મીઠો સ્પર્શ થયો હોય.
પણ રક્તદાન કેમ્પ યોજવામાં આવે છે અને ટૂર પર આવેલા લોકો રક્તદાન કરે છે. આથી સિદ્ધ થાય છે કે આપણા ઇન્ડિયાના લોકોમાં પોતાના ઉલ્લાસ સાથોસાથ બીજા લોકો માથે પણ ભાવના હોય છે, જેથી રક્તદાન કરી પુણ્યનું કામ કરે છે. અહીંયા સેવા કરવા માટે પણ અમે જોયું કે રક્તદાન થઈ છે તો મન ધરવા માટે અમે રક્તદાન આપ્યું છે. અને બધા આપે એવી અમારી વિનંતી છે કે રક્તદાન ક્યારેક આપણે પણ જરૂર પડે એટલે મહાન દાન છે, એનાથી વિશેષ મોટું કોઈ દાન નથી, એટલે હર હંમેશ બધા રક્તદાન કરે. જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે લોકોમાં કેવો ઉત્સાહ છે અને સાથે સાથે
ફરવાના એક સ્થળે જઈ ફરવાની સાથે સાથે લોકોની મદદ માટે પણ કાર્ય કરે છે. આ રાજકોટ.